અહીંયા તો બહુ વાર લાગે. ઉતરવામાં અમી અમારી વસ્તુ બધું હાસ્યું એવતા એટલો ગાર દટાઈ ગયો અને એવ બધું સેલ આખી ફેરવા માંડી. એટલે હજી આપણી આ ખેતરનું પાણી આનો અમારો વરસાદ હે ને ઓછો હે એટલી વાંધો ને જ ન કરતા તકલીફ વારું રીએ. અને એવું હે ને હું હગાની કાલરું બંધ વેદા કે એવું પછી સડતા વાર ન લાગે પાણી એટલે ફેલાગે ગુનો એટલી. અને જો હગો નાળાને લઈને તૈયારી કરવા માંડ્યો અને આપણા ખેતરમાં પણ કદાચ સડી હોય કે ન સડી હોય હજી અને અમારે અહીં કંઈ નુકસાન કે કંઈ ન થાય. એટલે અમારે હે ને કંઈ નુકસાન કે એ કંઈ ન થાય પણ ખેતરમાં ઓલી કોરથી સળે અને આકોરને પડખેથી ઉતરે જાય. એટલે એવું હે અમે જોવા જેવા હાટુ નદી ગાંધતા કે નદી જોવે ને તો આપણી આપણી વ્યવસ્થા એ પ્રમાણે થાય. એટલે ઢોર કે એ કંઈ અમારે નહીં છોડવા પડે. અરર હાવ ટાઢ લાગે હતી હાવ દુનિયાની ને આ કેનું ને એ બધું હે ને એવું ઉષા સડાવવા જો હે. ને હું આથી જોવેલા કે ખેતરમાં સડી કે નહીં સડી. ના હજી આપણા ખેતરમાં નેત આવી ખેતરમાં હેઠે વાથી સડે પણ હજી ત્યાંથી નેત સડી. અને આ એકતા કાંઠો ફેલાંગે ગઈ વર્તું અટાડતા તરબોળ ફેંકવું બધું અને ગાંડી તૂર વળતું જાય. એટલે હું હે ને આ કેનો ને બધું ટગારા ને એ બધું વ્યવસ્થા કરવાની હે ને એ બધી કરેલા તા હગો કાલરૂનું કરી લઈએ. અને ભીહું પણ બધું એટલે બધું ઊભ્યું થઈ ગયું. અને આ જોવો ચારી કોરા પાણી એવું પાણી હે ને બહાર નીકળવા માંડ્યું એટલે બહુ બહુ આવવા માંડ્યું. એમ ન અમારાથી અમે ત્યાંથી નીકળે હગીએ પણ અમારા પાસે કોઈ આવે ન હગી અમારા ઘરવાળા કે કોઈ. જોવો જો આપણો ગારનો ઢગલો એવો એટલો દેખાય આમ પૂગી આવી હાવ. જોવો આપણે ઓલે ફેરે પાણી આપણા આપણાને આપણા વરસાદનું પાણી આવ્યું ને તે દું આપણી વાઈફનું ઓલું ઈંધણનું ઠાંગરું હતું ને એ દેખાતું હતું. આજુ ફેરે એ ને દેખાતું એ દટાઈ ગયું અને ગારનો ટીંબો એટલો કંઈ દેખાય એવો હજી સડતું આવે મન થાય કે ગાર દેખાય કે ન દેખાય પછી. અને અહીં પણ ફેલાંગે ગઈ અને ખેતરમાં આજે નહોતા આવ્યું એટલે વાંથી બહાર ને જ પડી. પણ આ હે ને પાણી વેકરાનું એને જ ભરવા દેતી અને હગો આકોર કાયલરૂ ને એ પણ બધું બાંધવા માંડ્યો કે આપણી સેફટી આપણા હાથમાં. એવું એટલું સડાવ્યું તો આણે એટલું સડતા કંઈ વાર લાગે નહીં. અને હજી તો અમારે આ વરસાદ ઓછો હે એટલે ફરે કદાચ વરસાદ ઉતો એવો નિવો વરસાદ હોય તો વધારે હેરાન કરે. ને જાડા જાડા નાળા આવીથી હે ને બધું બાંધી દઈએ ને તો ઉપાદી ની પછી આ બોમ્બા ની તો બધું બાંધેલ હે. આ જાડા નાળા ને બધું લે લે ને બાંધવા માંડ્યા. જો હું ને કેશવા તો બે નદી જોઈએ હાથી કે આજે અમારા ઘેર નદી આવી હતા. હા એવું કઈ વાર ને તે વાગણી ને વાહિંદા મારે નહીં કરવા પડ્યા હતા નદી કરે જવાની હે. બહુ પાણી આવ્યું એકદમ એટલે એકદમ. જો આપણી ઘડીક વાર પહેલાં આવ્યા ને જોતા હતા ને તાર કેટલું હેઠું હતું તાર ગારનો ટીંબો પણ દેખાડતો હતો. એવા ટાણે ગાર કે કંઈ દેખાતું નથી અને આ એવા આ ઢગલો જરાક દેખાય એ કેટલીક ઘડી દેખાય ને એ જોવાનું હે. અને વાગે ગાય હે શિયાર હાડા શિયાર જેવું થેગું પણ એ જેમ અંધારું ને હાંજ પડવા આવે ને એ પાણી વધારે સડે એટલી કામ થાય. એટલે લાકડા ને બધું હાવ બહુ જ ઊંસું ઊંસું આવતું જાય ને બધું ઉડતું જાય
ને આ એ ઓઠનું પાણી જ આવે, આ બધું જાય ને પાછું રિટર્ન, એ ઓઠનું જાય. આ કોરા કાંક પી ગયું અહીંયા તો. ઓહો, હા હા ભાઈ, ઓલો આપણો રસ્તો ને એ પણ બધું બંધ થઈ ગયું એવું. પાણી હાવ આપણે મોવડીએ પૂગવું પૂગવું થઈ ગયું ને અહીં પણ બધું એકદમ આવે ગયું. આ બધું ખેતરમાં પણ નદી પૂગે આવી અને અહીં પણ બધું એકમેક થઈ ગયું. આ કોરા એકમેક થઈ ગયું અને બધે એ સિયારી કોરા સડાઈ ગઈ. જાવે ગયું એવા હું જરીક વાર પહેલા ધૂળનો ઢગલો દેખાડતી હતી ને એ દેખાતો હતો, એ બુડાવા માંડ્યો અને અહીં પણ ફેલાવવા માંડી. ને અમારે હે ને જનરેટર એવું કાઢવાનું હે, અને આજ ભીહું એકઈ તકે એકઈ દોવાવાનું હે નહીં, આખી ભીહું અટાણે હાઈનની દોવાઈ બંધ થી બંધ રહી હે કે ડેરીને તો આવતી અને અમારે તો અમે ત્યાંથી નીકળે જાત, દૂધ લઈને નીકળે જવાય, અહીં આગળ જાય તો નીકળે હગે, પણ આજ હે ને ડેરીવાને તો આવતી તે દૂધ બંધ રહી હે અને ભીહું બધી એની ધોવે નાખ્યું, વાહિંદા કરી નાખ્યા, એ બધું કરી લીધું ને લાઈટ આવીને તો આપણે ચાર્જિંગ વાળા લેમ્પ છે ને તેનાથી આલીએ ને જોવા કરું ખેતરમાં દેખાડા. ને જનરેટર કાઢવું ને તે ટ્રેક્ટર બાંધે ટ્રેક્ટરમાં પછી લઈ લઈએ જો અહીં ખેતરમાં આવે હે નદી. એ અહીં ફેલાંગી માંથી સડી આગળથી એવો બધા અટાણે જરા જરા ગુજડું હે ને ત્યાં હો હો ની વ્યવસ્થા કરવા માંડી છે. પાછો હે ને વરસાદ બંધ ન થતો, જો વરસાદ બંધ થઈ જાય ને તો જબરું કામ થઈ જાય, પણ વરસાદ બંધ ન થતો એ રામાયણના પાર હે જોવા એટલા એટલા પાણી તો જ્યાંથી નથી જાય, એટલે જ્યાંથી નીકળાય ત્યાંથી પાણી હો હો નો વિંધ કરે અટાણે. એવું હે ને ઉણે જનરેટર કઢવે દા જો તો અહીં હે ને એવો બધું એટલે બધું એક મેક ફેંકું અને હાસવા વાળા હળિયું 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 ઉગે ઉગે હાસવે અને મારે મારે રિયન જી થાય રાવલી જાય કે રિયે જી થાય બ્રાહ્મણું હશે. અને જો અહીં પેલા હે ને નદી હાવ અંદર દેખાય રિયા અને હેવ હે ને ખેતરું ને નદી ને બધું એ ખરખું થવા માંડ્યું. આપણાથી નહીં બી ત્રણ ખેતરું એટલી કોર હે ને એમાં બધા ખેતરોમાં ફીરે ગયું, આપણા ખેતરમાં એવું આવ્યું એવું આપણું ખેતર સહેલું હે કે એમાં આવે ગયું એ એવું કાંઈ હે ને જગ્યા રહી જ નથી કે પાણી એવું કીનું જે હગે એ. જ્યાં સડતું આવે આપણા વેલામાં ઓલી કોઈ હેઠુંથી આવે ઓલી કોઈ હેઠીથી ફેલાંગે ને તો પછી અહીં આવે. ને એટલી વારકી હું બની હે કે અમે એટલા વરસની માલિક વરા જે હું 13-14 વરસથી એનો ભીહુંનો ધંધો કરા ને એમાં પહેલી વાર કે આજ એવો દી ઉગી હે કે અમે આજ ભીહું નહીં ધોઈએ એ હાંજી, એટલે આજ પહેલી વખત અમારી હાંજની ધોવાઈને ધોવાનું દૂધ બંધ રહી હે એમ. કોઈ દી એવો દી બન્યો જ નથી કે અમે કોઈ દી ભીહું હાંજી કે હવે એકતાણું ઊભ્યું રહ્યું અમારી ભીહું પણ આજ ઊભ્યું રહી હે, એટલે આજ રેકોર્ડ તૂટી અમારા માટે કે બહુ ઓલું હે ને એટલું અહીં અંદરથી પેટમાં ફારાઈ આવડી છે કે કામ થાય કામ થાય અહીં, પણ હવનું થાય એ વહુનું થાય આપણું એવું આપણી એક તને તો આપણાથી અહીં એથી ઘણી બધી વસ્તી છે ને આપણે તો જે આ સ્ટાર્ટિંગ છે આથી પણ આગળના ગામડા છે એણે તો અમારાથી નહીં પણ મુશ્કેલી છે, એટલે એ બધું બહુ વહેમું છે. પણ એવું જો ભગવાન રાખી દે તો સારી વાત છે એ, એટલે એવું હે.